સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ અને સલાલ ખાતે નારાયણ ગોસેવા સંસ્થા દ્વારા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ઇમરજન્સી પક્ષી સારવાર કેમ્પ ખોલવામાં આવ્યો છે. તો શ્વાનો માટે ખસની દવા નાખી લાડુ પણ બનાવવામાં આવ્યા છે. પ્રાંતિજના સોનાસણ સલાલ ખાતે કાર્યરત નારાયણ ગોસેવા સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસ માટે પક્ષી બચાવ અભિયાન સાથે પક્ષી સારવાર કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીના માળા, ચાટનું વિના મૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્વાનો માટે ખસની દવા નાખીને લાડુ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં સોનાસણ તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ શ્વાનો માટે ખાસ કરીને મોંઘા ભાવની ખસની દવા નાખીને લાડુ બનાવવામાં આવ્યા છે. તો 3 દિવસ માટે નારાયણ ગૌસેવા સંસ્થા દ્વારા ગામમાં તથા આજુબાજુના ગામમાં ઘાયલ થયેલ પક્ષીઓ માટે ઇમરજન્સી 2 એમ્બ્યુલન્સ સેવા પણ ઉભી કરવામાં આવી છે. તો સેવાભાવી કાર્યમાં મહંત સુનિલ દાસજી મહારાજ, નારાયણ ગોસેવા સંસ્થાના સેવક ભૈયા રામ ઉર્ફે ભાવેશભાઈ ચૌધરી, ગોપાલભાઈ પટેલ, ધનેશભાઈ શાહ, મહેશભાઈ પંચાલ, અનુજભાઈ પટેલ તથા સરપંચ મનોજભાઈ પટેલ તથા ગામના કેટલાક યુવાનોએ પણ પતંગ ઉડાડવાનું બાજુમાં મૂકીને સેવા સાથે સંકળાયેલા છે. દર વર્ષની જેમ દર વર્ષે ઉત્તરાયણના દિવસે કૂતરાઓને ખસ ના થાય એ માટે દવા નાખીને લાડુ બનાવે છે, તેમજ ચકલીના મારા, તેમજ કબૂતર ચકલીને પીવા માટેના કુંડા વગેરેનું સારી રીતે વિતરણ કરે છે, તેમજ દર વર્ષે જે સેવા આપે છે એ બદલ મારી પબ્લિકને પણ અપીલ છે કે આ નારાયણ ગૌસેવા સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મદદ કરતા રહો, એટલે આવી સંસ્થાને ટકી રહે, કારણ કે આમાં ખર્ચો થતો હશે એટલે એનો ખર્ચો પણ એમનો નિભાવ થઈ જાય અને સારી રીતે સેવા પડે. અને ગામજનોને અપીલ છે કે રાત્રે કે તો સવારે ફટાકડા ના ફોડે, રાતે ડુગ્ગલ કે પતંગ ના ચગાવે, તેમજ કબૂતર જે રહેતા હોય એની આજુબાજુ એમને અનાજ પૂરતું મળી રહે એ માટેની સગવડ કરે, જેથી એમને ઉડી અને દૂર જવું ના પડે, જેથી તે દોરીનો ભંગ ના પડે. ચાઇનીઝ દોરી પ્રતિબંધ છે, છતાં પણ કોઈ લેવાનો પ્રયત્ન ન કરે એવી મારી ગામજનોની નમ્ર અપીલ. નારાયણ ગૌસેવા સમિતિ દ્વારા દર વર્ષના જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરેલું છે, જેમાં કબૂતરોના કોઈ ઈજા થાય એને માટે ભાવેશભાઈ ચૌધરી ઉર્ફે ભૈરુરામભાઈ સદૈવ તત્પર રહે છે. ગો સેવા હોય, પક્ષી સેવા હોય, કોઈ પણ અન્ન પ્રાણી હોય, બંને પ્રાણી એને માટે પણ ભાવેશભાઈ તત્પર રહે છે અને ખરેખર ખૂબ સરાહનીય કાર્ય છે. આ ગો સેવા સૌથી મોટું સેવા છે અને ઉત્તરાયણનું પવિત્ર પર્વ છે, તો યથાશક્તિ અનુસાર ગૌશાળામાં તમે સેવા આપશો અને કૂતરાઓ માટે જે લાડવા બનાવ્યો છે ભાવેશભાઈ, ખરેખર સરાહનીય છે કે એમાં દવા જે ખસ ના થાય કૂતરા માટે એ ખૂબ સુંદર કાર્ય છે અને ખરેખર ખૂબ સરાહનીય કામ નારાયણ ગૌસેવા સમિતિનું છે અને આપણે ખૂબ એને વિરદાઈએ છીએ એની અને સારું આમ કામ કરતા રહે એવું પ્રાર્થના કરીએ છીએ. અને એમના સૌ ગ્રામજનો, આજુબાજુના લોકો યથાશક્તિ ભક્તિ અનુસાર એમનું હેલ્પ કરજો, કેમકે સેવા ક્યારે થાય, જ્યારે આપણે આર્થિક સદ્ધર હોઈએ ત્યારે આપણે સેવા કરીએ. ભાવેશભાઈ એમ તો પોતાના પૈસે પણ સેવા કરતા હોય છે, ખૂબ સરાહનીય કામ છે. જય ગૌ માતા. ગૌસેવા સંસ્થા સોનાસણ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઉત્તરાયણ નિમિત્તે કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ઘાયલ થતા પક્ષીઓની સારવાર વધુમાં વધુ થાય એને અર્થે અને જે વર્ષોથી કૂતરાની અંદર ખસની બીમારી થઈ રહી હતી એ લોકોને નાબૂદ કરવા માટે જે અમે એક અભિયાન ચલાવ્યું છે કે ખસની મોંઘી દવા નાખી જેના લાડવા બનાવ્યા છે, એ આજુબાજુના લગભગ 1100 થી 1200 લાડવા દર વર્ષે અમે બનાવતા હોઈએ છીએ. છેલ્લા 6 વર્ષથી બનાવીએ છીએ, આ 7મો વર્ષ છે અને લોકોનો સત્સહકાર મળી રહે અને લોકોને અમારી અપીલ છે કે સવારે વહેલા અને સાંજે મોડા સુધી ફટાકડા ના ફોડીએ અને રાત્રે પતંગ ના ચગાવીએ, જેનાથી આવનાર પક્ષીઓની નુકસાન ના થાય અને નામશેષ થઈ રહી સકલી જેને બચાવવા માટે અમે ચીડિયાઘર આપીએ છીએ એ બધા લગાવે અને જેનાથી બધું સત્સહકાર મળી રહે એવી અમારી અપેક્ષા છે.